गुड मॉर्निंग फ्रेंड्स, आज अपने धोरण 7 में अपने हम चैप्टर नंबर 8 आपणो राशियों की तुलना जो चालू करेलू छे आज अपने एने पूरू करवा जई रह्या छीए। तो आपणो छेल्लो स्वाध्याय छे 8.3 जे आपणे आज एनी चर्चा करवाना छे। तो स्वाध्याय 8.3 छे, तो जोईए। બરાબર છે, સ્વાધ્યાય 8.3 માં જોઈએ, દાખલા નંબર 1 છે, નફો કે ખોટ શોધવાનો છે અને એને આપણે ટકાવારીમાં શોધવાનો છે। કે પહેલા નંબરનો પ્રશ્ન છે કે બગીચામાં વપરાતી કાતર, કે જે બગીચામાં વપરાય છે એવી કાતર છે, તો કે બગીચામાં વપરાતી કાતર, તો કે બગીચામાં જે વપરાય છે કાતર, એ રૂપિયા 250માં ખરીદી અને 325માં વેચી છે। કે રૂપિયા 250માં ખરીદી અને રૂપિયા 325માં વેચી, તો એને નફો થશે કે ખોટ, જે જવાબ આવે છે એને ટકાવારીના સ્વરૂપમાં શોધવાનું છે કે કેટલા ટકા નફો થશે, કેટલા ટકા ખોટ જશે, એ આપણે અહીંયા શોધવાનું છે। જોઈએ કે બગીચામાં જે વપરાતી કાતર છે, એ કાતરની મૂળ કિંમત એટલે કે મૂકી બરાબર રૂપિયા 250 છે, વેકી રૂપિયા છે 325 છે। હવે મૂકી કરતા વેકી કેવી છે? મૂકી લેસ ધેન વેકી, બરાબર નફો, બરાબર ને? મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોય તો શું થાય? નફો થાય। તો નફાનું સૂત્ર છે નફો બરાબર વેકી માઇનસ મૂકી, વેકી એટલે રૂપિયા 325 અને મૂકી એટલે 250, બરાબર છે? 325 માંથી 250 ને આપણે શું કરીએ? બાદ કરીએ, તો કેટલા વધે છે? 75, બરાબર, 75 રૂપિયા નફો થયો, બરાબર છે? તો અહીંયા 75 રૂપિયા નફો થાય છે, પણ આપણે નફો ટકામાં શોધવો છે। કે નફો ટકામાં સૂત્ર શું આવશે? નફો ટકામાં શોધવા માટેનું સૂત્ર, તો કે નફો ભાગ્યા મૂકી ગુણ્યા 100, બરાબર છે? અહીંયા આપણે સૂત્રની અંદર રકમ મૂકી દઈએ, તો કે નફો કેટલો થયો છે? 75 રૂપિયા થયો છે, ભાગ્યા મૂકી કેટલે છે? 250 રૂપિયા મૂકી છે, અને ગુણ્યા 100, ચલો 0 0 ઉડી જશે, 25 75, 3 × 10 30%, પહેલા દાખલામાં છે એ 30% નફો થાય છે। એના પછીનું છે બીજા નંબરનું પાસે જોઈએ, એક સ્કર્ટની પડતર કિંમત છે, એક સ્કર્ટની પડતર કિંમત રૂપિયા 250 છે અને રૂપિયા 150માં એ સ્કર્ટ વેચાય છે, બરાબર છે? તો કે એક સ્કર્ટની કિંમત છે 250 અને
रुपया 150 માં વેચ્યું, બરાબર છે? રૂપિયા 150 માં વેચ્યું છે. તો અહીંયા આપણે જોઈએ કે એક સ્કર્ટ છે એની મૂકી આપણને આપેલી છે. મૂકી રૂપિયા છે 250 અને એની વેચી રૂપિયા છે 150, બરાબર ને? મૂકી બરાબર 250, વેચી બરાબર 150. તો મૂકી ગ્રેટર ધેન વેચી બરાબર ખોટ, આપણને ખોટ જશે. કેમ કે વેચાણ કિંમત કરતાં મૂળ કિંમત વધારે છે, બરાબર છે? અને મૂળ કિંમત કરતાં કે વેચાણ કિંમત ઓછી છે તો ખોટ જશે. તો ખોટ બરાબર, ખોટનું સૂત્ર છે, ખોટ બરાબર મૂકી માઇનસ વેચી, બરાબર છે? તો મૂકી કેટલી છે? 250 માઇનસ 150 રૂપિયા વેચી છે. તો 250 માંથી 150 બાદ કરશો તો કેટલા મળે છે? રૂપિયા 100 ખોટ જાય છે, બરાબર છે? 100 રૂપિયા ખોટ જાય છે. ખોટ ટકામાં શોધવી છે. તો ખોટ ટકામાં બરાબર ખોટ ભાગ્યા મૂકી ગુણ્યા 100. 100 રૂપિયા ખોટ ગઈ છે. મૂળ કિંમત છે 250 ગુણ્યા 100, 00 ઉડી ગઈ. 25 ચોક 100 અને 10 ચોક 40, તો કે 40% ખોટ ગઈ છે એવું કહેવાય છે. ચલો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો, આગળ આપણે પ્રશ્ન જોઈએ. નીચેનો એક્ઝામ પ્રશ્ન નંબર 2 છે કે ગુણોત્તર આપેલા છે અને આપણે ટકાવારીમાં ફેરવવા છે. ગુણોત્તરમાંથી ટકા કેવી રીતે શોધીએ છીએ એમાં આપણે 2 છે. એમાં પહેલા નંબરનો એક શીખીએ કે 3:1. કે 3:1 ને આપણે ગુણોત્તરના ટકાના સ્વરૂપમાં લખવા છે. તો અહીંયા જોઈએ કુલ કેટલા થશે? 3+1 બરાબર કુલ થશે 4, બરાબર છે? કુલ ભાગ 4 છે. તો અહીંયા કેટલા થશે? 3/4. તો આ શું બની ગયું? એના માટે અપૂર્ણાંક સ્વરૂપ. હવે ટકાનું સૂત્ર છે, ટકા બરાબર અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા 100, એટલે કે 3/4 ગુણ્યા 100. 25 ચોક 100, 25 × 75%, બરાબર છે? તો આના 75% થાય છે. 3 અને 4 ના કેટલા ટકા થાય? સોરી, 1 ના કેટલા ટકા થાય છે? તો એનું પણ અપૂર્ણાંક સ્વરૂપ બનશે 1/4, કેમ કે 4 માંથી 1 અપૂર્ણાંક સ્વરૂપ. ટકાનું સૂત્ર છે, ટકા બરાબર અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા 100. તો અપૂર્ણાંક સ્વરૂપ એટલે કે 1/4 ગુણ્યા 100. 25 ચોક 100, 25 × 25. તો આવી રીતે કોઈ ગુણોત્તરમાં આપેલા હોય છે
तो एने आपणे अहींया टका शोधीए छीए। बीजुं एक एक्जाम्पल छे, बे जेम त्रण जेम पांच, बराबर छे। तो आना आपणे टका शोधवा छे, दरेकना टका शोधवा छे, बे ना शोधवा छे, त्रण ना शोधवा छे, पांच ना पण शोधवा छे, बराबर छे। तो कुल કેટલા થશે? બે પ્લસ ત્રણ પ્લસ પાંચ, બે ત્રણ પાંચ, પાંચ ને પાંચ દસ, ભાગ કુલ દસ છે। તેમાંથી આનો કયો પૂર્ણાંક થશે? બે દશાંશ, એટલે એનો પૂર્ણાંક સ્વરૂપ બની ગયું બે દશાંશ, બરાબર છે। ટકા લખીશું, ટકા બરાબર અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા સો, બે દશાંશ ગુણ્યા સો, દસ દાન સો અને દસ દુ વીસ ટકા, બરાબર છે। હવે આના ટકા શોધવા છે તો એને પણ મળી જશે। તો અહીંયા ત્રણ છે, નીચે કુલ ભાગ કેટલા છે? દસ, તો એ થશે ત્રણ દશાંશ। ત્રણ દશાંશ એ આપણા માટે શું છે? અપૂર્ણાંક સ્વરૂપ, ટકાનું સૂત્ર છે, અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા સો, ત્રણ દશાંશ ગુણ્યા સો, દસ દાન સો, દસ તરી ત્રીસ ટકા। હવે છેલ્લે અહીંયા પાંચ ના છે તો એને પણ સુધી ટકા સુધી, તો એનો અપૂર્ણાંક થશે પાંચ દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ, ટકાનું સૂત્ર છે, ટકા બરાબર અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા સો, પાંચ દશાંશ ગુણ્યા સો, દસ દાન સો, દસ પચું પચાસ, તો આના થશે પચાસ ટકા। તો આપણો અહીંયા પ્રશ્ન નંબર બે એ પણ પૂરો થાય છે। તો તમે આ એક આનો સ્ક્રીનશોટ લઈ શકો છો। પ્રશ્ન નંબર ત્રણ જોઈએ। હવે પ્રશ્ન નંબર ત્રણ છે, એક શહેરની વસ્તી, સરસ દાખલો છે, એક શહેરની વસ્તી એક શહેરની વસ્તી 25,000, એક શહેરની વસ્તી 25,000 માંથી ઘટીને 24,500 થઈ, તો ઘટાડાની ટકાવારી શોધ, તો કેટલા ટકા વસ્તી ઘટી છે એની આપણે ટકાવારી શોધવી છે। આપણે આગળ તો શીખ્યા જ છીએ કે ટકામાં વધારો ને ટકામાં ઘટાડો, આવું આપણે શીખ્યા છીએ।
બરાબર જોઈશું કે એક શહેરની વસ્તી 25,000 હતી, એટલે કે આપણી મૂળ રાશિ છે ને એ આપણને 25,000 છે, અને ઘટીને કેટલી થઈ છે? 24,500. બરાબર છે. તો પહેલા તો આ બંને વચ્ચેનો તફાવત શોધીએ. તો કે તફાવત શું થશે? તો કે તફાવત બરાબર કેટલી વસ્તી હતી? 25,000 માઇનસ 24,500, તો કેટલી ઘટી છે? 500. 500 વસ્તી ઘટી છે. બરાબર ને? તો 500 વસ્તી ઘટી છે એનો આપણે તફાવત મળી ગયો છે 500. હવે આપણે શોધવી છે ઘટાડાની ટકાવારી. તો ટકામાં ઘટાડો કેટલો થયો છે એ શોધીએ. તો કે સૂત્ર છે કે તફાવત ભાગ્યા મૂળ રાશિ ગુણ્યા 100. તફાવત કેટલો આવે છે? 500. કેટલી છે મૂળ રાશિ? 25,000 ને ગુણ્યા 100. ચલો, 1 0 2 0 3, એ 2. બરાબર છે. બરાબર, 0 બધી ઉડાડી દીધી છે, અને 1 0 2 0 3 0, અહીંયા 3 3 ઉડી ગઈ. 25 2 50, તો 2% વસ્તીમાં ઘટાડો થયો છે. ખાસ વસ્તુ આ દાખલો, આવા ટકાવારીમાં ઘટાડો છે, ટકાવારીમાં વધારો છે, શીખતી વખતે ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે મૂળ રાશિ શું છે. બરાબર છે. મૂળ રાશિમાં વધારો પણ હોય, મૂળ રાશિમાં ઘટાડો, જોવાનું છે કે મૂળ રાશિ કઈ છે. અહીંયા આપણે દાખલામાં જોઈશું. પહેલા મૂળ રાશિ રકમને બરાબર સમજો. જો દાખલો ગણવો હોય તો રકમ, તમને દાખલો બધા આવડે છે, પણ રકમને બરાબર સમજો. એકવાર રકમને વાંચો, પછી બીજી વાર વાંચી જુઓ. રકમ મગજમાં ઉતરી જશે તો દાખલો તમને ઓટોમેટિક થઈ જશે. બરાબર છે. પછી આગળ જોઈએ. ચોથા નંબરનો એક દાખલો છે. કે અરુણે એક કાર રૂપિયા 3,50,000 માં ખરીદી. અને પછીના વર્ષે તેની કિંમત, અને પછીના વર્ષે તેની કિંમત વધીને 3,70,000 થઈ. પછીના વર્ષે કિંમત વધીને 3,70,000 થઈ. તો કારની કિંમતમાં કિંમતમાં થયેલી કારની કિંમતમાં થયેલી થયેલ વધારાની ટકાવારી શોધો. બરાબર, ધ્યાનથી હવે. કે અરુણે એક કાર રૂપિયા 3,50,000 માં ખરીદી, અને પછીના વર્ષે તેની કિંમતમાં 3,70,000 વધી ગઈ છે. જો બરાબર ધ્યાન, અહીંયા 3,50,000 એની કિંમત ખરીદી એટલે હતી, અને કેટલો અને વધારો કેટલો થયો છે? 3,70,000. તો તફાવત શોધીએ કે કેટલી વધી છે. તો તફાવત બરાબર રૂપિયા 3,70,000 માઇનસ
3,50,000 રૂપિયા 20,000 નો વધારો થયો બરાબર. પછીના વર્ષે 20,000 નો વધારો થયો છે, તો ટકામાં વધારો વધારો બરાબર તફાવત ભાગ્યા મૂળ રાશિ ગુણ્યા 100 બરાબર છે. કેટલો તફાવત છે? 20,000 ભાગ્યા મૂળ રાશિ કેટલી છે? 3,50,000 ગુણ્યા 100 બરાબર ને. 3,50,000 એની ખરીદી હતી અને એટલી કેટલી વધી છે? 3,70,000 જોઈએ. અહીંયા 1, 2 અહીંયા 2 200/35 ચલો 200/35 છે તો 40×5 તમે 40 ને 5 વડે ગુણાકાર કરશો તો 200 થશે બરાબર છે. તો અહીંયા 5×7 એટલે 5×5 ઉડી જશે બરાબર છે. કેટલા વધે છે? ઉપર 40 નીચે 7. જો આ જ આપણા ટકા છે, 40/7 એ આપણા ટકા છે બરાબર છે. કેમ કે 7 ના ઘડિયામાં 40 આવશે નહીં, પણ તમારે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવા હોય તો એને ફેરવી શકાય. તો મિશ્ર પૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીશું? 7, 7, 5, 35 35 ને 5, 40 તો આ એનો મિશ્ર પૂર્ણાંક થઈ શકે. 5 ઋણાંક 5/7 ટકા એ આપણે એને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી શકાય છે. અને આવી રીતે કહી શકાય કે કારની કિંમતમાં 5.5% વધારો થયો છે બરાબર છે. તો વધારામાં અને ઘટાડામાં બરાબર ધ્યાનથી જોઈશું. બરાબર ધ્યાનથી એકવાર સમજી લેજો રકમને, રકમને સમજશો તો દાખલા આવડશે બરાબર છે. ચલો આનો તમે એક સ્ક્રીનશોટ લઈ લો. બીજા એક્ઝામ્પલ છે આ જોઈએ. મેં એક ટીવી રૂપિયા 10,000 માં ખરીદી. ખરીદી
મેં એક ટીવી રૂપિયા 10,000માં ખરીદી અને 20% નફો મેળવીને તે ટીવી વેચી દીધું. વેચી દીધું તો મને ટીવીની વેચવાની કિંમત કેટલા રૂપિયા છે? તો ટીવીની વેચાણ કિંમત શોધો. તો ટીવીની વેચાણ કિંમત શોધો. બરાબર, અહીંયા ધ્યાન આપીશું કે એક ટીવી છે, એક ટીવીની ખરીદ કિંમત એટલે કે મૂકી આપણને આપેલી છે. દસ હજાર છે, એના ઉપર નફો આપેલો છે 20%. તો એની આપણે વેકી શોધવાની છે. વેકી આપણા માટે છે ક્વેશ્ચન માર્ક. બરાબર, ધ્યાનથી સમજીશું કે જો ટીવીની મૂળ કિંમત 10,000 રૂપિયા છે, 20% નફો મેળવવો છે. એક્ઝામ્પલ તરીકે આપણે એવું લઈએ કે રૂપિયા 100ની મૂકી પર થતો નફો 120 રૂપિયા થાય. જો 100 રૂપિયાની મૂળ કિંમત હોય અને 20% નફો મેળવવો હોય તો મારે એક વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? 120 રૂપિયામાં વેચીશ તો મને એ પર 20% નફો મળશે. પણ કેટલા વાળી વસ્તુ છે? 100 રૂપિયા વાળી. પણ આપણા પાસે વસ્તુ કેટલાની છે? 10,000ની છે. તો 10,000ની મૂકી પર થતો નફો બરાબર વેકી શોધવાની છે. બરાબર ને? તો 100 રૂપિયાની મૂકી હોય તેના પર વેકી કેટલી થાય? 120. 10,000ની મૂકી પર વેકી કેટલી? મૂકી પર થતી વેકી. બરાબર છે? તો 10,000 × 120 / 100. બરાબર છે? તો 100 × 120, તો 100 × 120 એક 12 × 3 12,000 રૂપિયામાં વસ્તુ એને વેચી હશે તો એને 20% શું જાય છે? 20% એને નફો થાય છે. હવે આવા જ દાખલો છે એક. જુહીએ એક વોશિંગ મશીન છે, જોઈએ એક વોશિંગ મશીન રૂપિયા 13,500માં વેચ્યું. તેને 20% ખોટ થઈ. તેને 20% ખોટ થઈ તો જોઈએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદી હશે? તો વોશિંગ
वॉशिंग मशीन खरीदी हे तो ये वॉशिंग मशीन ने अपने मूल किंमत शोधी है। अँ जो एक वॉशिंग मशीन वेच्यू है अपने शू आप रुपया के लिए आप 13,500 बराबर है खोट आपेली है ये के 20% शोधवा आप मूकी बराबर है। तो हम बराबर अँ समझीश अँ खोट है अँ नफो तो 120 करता था 100 रुपया वाली वस्तु 120 में वेचीए तो 20% नफो था तो रुपया 100 मुकी पर थती वेकी 80 रुपया केम के 20% खोट है बराबर है। तो हम आने उलटाई देवानुं छे एटले के जो रुपया 80 ની વીપી પર થતી મૂકી 100 રૂપિયા કેમ ઉલટાવ્યું છે કેમ કે અહીંયા વેચાણ કિંમત આપી છે એટલા માટે તો માટે રૂપિયા 13,500 ની વીપી પર થતી મૂકી બરાબર પ્રશ્ન આ ચિહ્ન 13,500 × 100/80 0 उड़ी जैसे अँ बचे से कितना बराबर है अँ बचे 8 अँ गुणाकार 10 जोड़े कर नाखो 1 0 वधी जैसे बराबर है अँ तो भागाकार करिए आप 8 × 8 = 48 7 વધશે ઉપરથી 0 8 × 8 64 6 વધશે ઉપરથી 0 8 × 56 4 વધશે અને ઉપરથી 0 8 × 5 = 40 16,875 રૂપિયા એની મૂકી કહેવાય 16,875 રૂપિયા આ વોશિંગ મશીનની મૂકી હશે જો એને 13,500માં વેચે તો એને 20% ત્યારે ખોટ જાય કે જે 16,875 એની મૂળ કિંમત હશે ત્યારે બરાબર છે। આટલા સુધી રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં બાકીનું સ્વાધ્યાય પૂરું કરીશું તમે આનું એક સ્ક્રીનશોટ લઈ શકો છો।